માંગરોળ ભાજપ પીડિત સરપંચ એસોસિએશનની મીટિંગ મળી, પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરાઈ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રેરિત સરપંચ એસોસિએશનની મીટિંગ મળી હતી, જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા, તાલુકા પંચાયત પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા, રામભાઈ કરમટા સહિતના ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી. ખાસ તો હાલ ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ પ્રેરિત તમામ સરપંચો હાજર રહીને સરપંચ એસો પણ બનાવાયું હતું, જેમાં સરપંચ એસોના પ્રમુખ તરીકે દિલીપસિંહ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે ભારતરામની નિમણૂક કરાઈ હતી. જ્યારે ભાજપના આગેવાનોએ સરપંચોના ગામના વિકાસના કામો કઈ રીતે કરવા અને તમામ ગામડાઓ ગોકુર ગામ બને તેની ટીપ્સ પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાએ આપી હતી અને આવનારા સમયમાં તમામ ગામડાઓનો વિકાસ થાય તે માટે સરપંચોને પ્રેરણા આપી હતી. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. આજરોજ માંગરોળ તાલુકાના ભાજપ પ્રેરિત સરપંચોને એક મીટિંગ બોલાવવામાં આવેલી અને મીટિંગમાં કુલ ભાજપના 39 સરપંચોમાંથી 35 સરપંચો હાજર રહ્યા હતા. 4 સરપંચો કોઈને કોઈ કારણસર રજા લઈને બહારગામ અંગત કામ માટે ગયા હતા અને એ 35 સરપંચોમાંથી નવા સરપંચો ચૂંટાયેલા અને જૂના તમામ થઈને ગામનો વિકાસ કઈ રીતે થાય, ગામ આદર્શ ગામ કઈ રીતે બને એનું સલાહ સૂચન આપવામાં આવી અને નવા એસોસિએશનના પ્રમુખ તરીકે દિલીપભાઈને બનાવવામાં આવેલા છે. 2 ઉપપ્રમુખ બનાવ્યા છે, 2 મહામંત્રી, 2 મંત્રી અને 1 ખજાનચી, આમ કુલ 9 હોદ્દાઓ આપવામાં આવેલા છે અને સંયુક્ત રીતે સરપંચોની જે કંઈ સમસ્યા હોય એ ગાંધીનગર સુધી રજૂઆત કરવા માટે બધા તૈયાર છે અને જે કંઈ પ્રશ્નો હોય વહેલી તકે ઉકેલ આવે એવું સાથે મળીને બધા પ્રયત્ન કરશું અને નવા પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને લોકોના સારા કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું. આજરોજ માંગરોળ તાલુકા સરપંચ એસોસિએશન ભાજપ પ્રેરિત સરપંચ એસોસિએશનની બેઠક મળી હતી. એ બેઠકમાં મને સર્વાનુમતે સરપંચ એસોસિએશનનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મારા સાથી સરપંચ મિત્રો ભાવેશભાઈ ડાભી, રવિભાઈ નંદાણિયા અને રામભાઈ કરમટા, જેઠાભાઈ ભગવાનજીભાઈ એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવતા દિવસોમાં ભવિષ્યમાં જ્યારે કે સરપંચોને કોઈ પણ તકલીફ અથવા હશે ત્યારે આ એસોસિએશન દૂર કરવામાં હંમેશા તત્પર રહેશે.